સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના અધિકારીઓ ધર્મનગર ખાતેની શાકભાજી માર્કેટ ખાતેના જે ફેરિયાઓ છે તેમની પાસેથી લારીઓ અને સાથે શાકભાજી પણ ભરી જતા હોય તેવા આક્ષેપો વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા છે। સાથે જ અધિકારીઓ દ્વારા આ લારી બારોબાર વેચી દેવામાં આવે છે તેવા પણ ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। સુરત મહાનગરપાલિકાનું દબાણ ખાતું હંમેશા વિવાદમાં રહેતું આવ્યું છે। ફરી એકવાર સુરતના અશ્વિની કુમાર ખાતે આવેલી ધર્મનગર શાકભાજી માર્કેટમાં વિવાદમાં આવ્યું છે। ધર્મનગરમાં સવારના સમયે શાકભાજી માર્કેટ ભરાય છે। આ સમયે મનપાના અધિકારીઓ દ્વારા લારી ઉચકી જવામાં આવે છે, સાથે જ લારીમાં રહેલું શાકભાજી પણ ઉચકી જવાના આક્ષેપો શાકભાજીના વેપારીઓ દ્વારા કરાઈ રહ્યા છે। એટલું જ નહીં, વેપારીઓ એવા પણ આક્ષેપ કર્યા કે જ્યારે લારી છોડાવવા માટે જાય છે ત્યારે તેમની લારી ત્યાં હોતી જ નથી। અધિકારીઓ દ્વારા સારી સારી લારીઓ બારોબાર વેચી દેવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો અહીં ઉઠી રહ્યા છે। અધિકારીઓ મિલીભગતની કારણે શાકભાજીઓ વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે કોરોનાના કપરા સમયમાં વેપારીઓ રોજનું કમાઈને રોજનું ખાય પોતાનું ગુજરાન ચલાવતા હોય છે। વેપારીઓએ એ પણ જણાવ્યું છે કે વ્યાજે રૂપિયા લઈને અમે ધંધો કરી રહ્યા છીએ તેવામાં મનપા દ્વારા વારંવાર આવી રીતે હેરાનગતિ કરવામાં આવે છે। અધિકારીઓ દ્વારા લારી બારોબાર વેચી દઈ વેપારીઓને હળધૂત કરીને કાઢી મૂકવામાં આવતા હોય તેવા પણ આક્ષેપો ઉઠ્યા છે। વેપારીઓ પોતાના પૈસે લારી બનાવડાવે છે તેવામાં અધિકારીઓ દ્વારા લારીને વેચી દેવામાં આવે છે, આ પણ એક તપાસનો વિષય બન્યો છે। સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાણી આ મામલે તપાસ કરાવે તો અનેક રહસ્ય બહાર આવે તેમ છે। એક એક કલાક ઉભા રહે, બધાનો માલ ભરી જાય, બધાની લારીઓ ભરી જાય અને કોઈને શાકભાજી વેચવા દે નહીં। હવે આવા સમયમાં અમારે ધંધો કરવા ક્યાં જવું? અમે વ્યાજવા રૂપિયા લઈને અહીંયા ધંધો કરી છીએ, રોજ અમારી વસ્તુ ભરી જાય, અમારે કેવી રીતે પૈસા ભરવાના, કેવી રીતે ખાવાના? અમે અમારા મકાનના ભાડાના પૈસા થતા નથી। એક ઓરથી સરકાર અમને લોન આપે છે અને બીજી તરફ આવી રીતે વસ્તુ ભરી જાય છે, અમારે લોન નથી જોતી, અમારું આ ભરવાનું બંધ કરો। બે મહિનાથી કે લોન નો ફોન, અમે 4 મહિનાથી ઘરમાં બેઠા છીએ લોકડાઉન માં, અત્યારે અમે ધંધો ચાલુ કર્યો છે તો રોજ આવીને અહીંયા ઊભા રહે છે। આ કોરોના મહામારીમાં એક એક વ્યક્તિ આજે એક એક દાણાથી મોહતાજ છે। આવા સમયમાં સરકારી અધિકારીઓ આ લોકોને લોલીપોપ આપે છે। એક બાજુ કહે છે કે તમને 10,000ની લોન આપશું, 50,000ની લોન આપશું। મારું સુરત મહાનગરપાલિકાને સરકારને કહેવું છે, અમારે લોનની જરૂર નથી, તમે ખાલી આ લોકોની લારી ઉઠાવવાનું બંધ કરી દો। આ લોકો પોતે આત્મનિર્ભર છે, તમારા પર આત્મનિર્ભર નથી, આ પોતે આત્મનિર્ભર છે, પોતે પોતાની શાકભાજી વેચીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવી શકે છે। પરંતુ આ નફ્ફટ અમારા સુરત મહાનગરપાલિકાના માણસો લારીઓ સમય જોતા નથી, વસ્તુ જોતા નથી કે આજે આ લોકોની શું મજબૂરી છે। આજે દવાખાનાના બિલ, સ્કૂલની ફીસ, રાશન કરિયાણું આજે ક્યાં લેવા જાય? આજે 10,000ની સામે આ લોકો 5,000 રૂપિયા પેનલ્ટી ભરે છે, લારીઓ ઉચકી જાય છે, વજન કાંટા ઉચકી જાય છે, શાકભાજી અને બધાની ફરિયાદ, મોટામાં મોટી ફરિયાદ આ છે, લારી લઈને લારી વેચી નાખે છે। તો મારી તમારા મીડિયાના માધ્યમથી તમામ જે નેતા છે, અધિકારી છે, કે તમે જેમ બધાને રાહત આપી એમ આ લોકોને કમસે કમ મારા પૈસાની જરૂર નથી। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત।